નમસ્કાર સર્વ સર્વધર્મપ્રેમી ભાઈ બહેનોને ડોક્ટર કિરીટ મહેતાના નમસ્કાર અમારી યુ ટ્યુબ ચેનલ ગુરુકૃપા ધર્મ સંવાદમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજથી આપણે પુરુષોત્તમ માસ નું મહાત્મ્ય અને એની કથા રોજે રોજ સાંભળીશું પુરુષોત્તમ મહિનો એટલે કે અધિક મહિનો કહેવામાં આવે છે પૃથ્વીની આસપાસ ચંદ્ર એક માસ પ્રદક્ષિણા કરે છે એવી બાર પ્રદક્ષિણામાં એક વર્ષ થાય છે જેને ચાંદ્ર કહેવાય છે અને બાર પ્રદક્ષિણા પૂરી કરે એટલે એક વર્ષ થાય છે અને પૃથ્વી છે એ સૂર્યની આસપાસ ગતિ કરતા કરતા ત્રણસો ને દિવસ કરે છે આ બંનેની ગતિ જે છે એ ગતિની વચ્ચે અગિયાર દિવસનો ફેર પડે છે એક વર્ષે અગિયાર દિવસનો ફેર આવે છે એટલે તિથિને બેલેન્સ કરવા માટે થઈ અને દર સત્યાવીસ માસથી થી પાંત્રીસ માસની વચ્ચે એક અધિક માસની રચના આપણા પુરાણોમાં આપણા ધર્મશાસ્ત્રમાં બતાવેલી છે આ અધિક માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે એ શા માટે કહેવામાં આવે છે એ બધું જ આપણે એના મહાત્મ્યમાં અને કથામાં આપણે સાંભળીશું તો મિત્રો આપણે પહેલા આ પુરુષોત્તમ માસની જે પ્રથમ કથા છે વાર્તા છે કાઠાગોરમાની વાર્તા છે એની વાત કરીશું આ અધિક મહિનાની અંદર પુરુષોત્તમ મહિનાની અંદર માણસો જુદા જુદા વ્રતો કરે છે ઉપાસના કરે છે અનુષ્ઠાન કરે છે એનું અનેક ગણો ફળ હોય છે અનેક ફળ એમાંથી પ્રાપ્ત થાય છે સામાન્ય મહિનામાં જે વ્રત પૂજા કરવામાં આવે છે એની કરતા અનેક ગણું ફળ આ પુરુષોત્તમ મહિનામાં પ્રાપ્ત થાય છે એક ગામની અંદર એક માજી અને એના મોટી વહુ અને નાની વહુ બંને રહેતા હતા નાની વહુ અને આ સાસુમાં બંને રોજ પુરુષોત્તમ મહિનો આવ્યો ગામ આખો નદીએ નાવા જાય કાઠા ગોરમાની પૂજા કરે કથા કરે વાર્તા સાંભળે સૌ અને હરિભજન હરિકીર્તન કરી અને સૌ પાછા ઘરે આવે આ પ્રમાણે પુરુષોત્તમ મહિનામાં સૌ કરતા હતા એમાં સાસુ વહુ પણ નાની વહુ અને સાસુ પણ નદીએ નાહવા જાય અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરી કાંઠા ગોરમાની પૂજા કરી વાર્તા સાંભળી અને હરિકીર્તન કરી અને ઘરે આવતા મોટી વહુ છે એ અભિમાની હતી એ આ પ્રમાણે નદીએ નાહવા જાતી નહીં પુરુષોત્તમ માસ કરતી નહીં અને કાંઠા ગોરમાનું પૂજન તો ક્યાંથી કરવાની હતી અભિમાની હતી એટલે બે ચાર દિવસ ગયા એટલે નાની નાનીઓને થયું કે ચાલ ગમે એમ તો એ મારાથી મોટા છે એટલે એ પોતાની જેઠાળીને એટલે કે મોટી બહુને તેડવા જાય છે કે હાલો ને આપણે સાથે જઈએ નદીએ નાશું કાંઠાગોરમાંની પૂજા કરીશું વાર્તા સાંભળીશું અને પછી હરિકીર્તન ગાતા ગાતા પાછા ઘરે આવીશું ત્યારે મોટી એવું કહે છે કે હું ક્યાં એવી નવરી છું મારે એવું કરવાનો સમય ક્યાં છે મારે તો ગાય ગોંદરેથી આવે દીકરો નિશાળેથી આવે દીકરી સાસરેથી આવે વહુ પિયરથી આવે અને મારે તો કેટલા કામ છે મારે ઘૂમતા વલોડાણા ને ઝૂલતા પારણા કેળમાં કીકો ને કપાળે ટીકો વાડે વછેરા અને પરવાડે પાડા કળકળતી ખીચડી અને સુ સુઆવડી દીકરી હું તો નવરી જ નથી તું નવરી હો તો જા અને કાઠાને કુવા ગણતી ફર નદીએ અને નાળાએ નાતી ફર આ પ્રમાણે કડવા વેણ કીધા છતાં નાની વહુ છે એ મોટું મન રાખીને કે હશે મોટા છે બોલે આમ સમજી અને પોતે પોતાની સાસુને લઈને નદીએ જાય છે અને કાંઠા ગોરમાનું પૂજન કરી કારવી ભગવાનની વ્રતકથા સાંભળી અને સાસુઓ પાછા ઘરે આવે છે કાંઠા ગોરમાનું અપમાન કરવાથી આ વહુ ઉપર પછી કાંઠા ગોરમાનો સાપ ઉતર્યો છે તે દિવસે પછી ન દીકરો નિશાળેથી આવ્યો ન દીકરી સાસરેથી આવી ન બહુ પિયરથી આવી અને ખૂબ દુઃખી થઈ ગઈ છે ઘરમાં જઈને જુએ છે તો વાડે વછેરા નહીં પરવાડે પાડા નહીં વલોણા ઘૂમતા નહીં ને પારણા ઝૂલતા નહીં આ બધું જોતા જ ઘરમાં આવું બધુંય દુઃખ પડી આવ્યું છે એમ જોતા આ મોટી વહુ છે એ ખૂબ રડવા લાગી છે પોતાની સાસુ પાસે જઈને કહે છે ત્યારે સાસુમાં કહે છે કે કાંઠા ગોરમાનું તે અપમાન કર્યું છે ને એનું આ પરિણામ છે બીજે દિવસે વહેલી સવારે ઊઠીને મોટી વહુ તો પોતાના ભૂલ સમજાય એટલે બધો જ પૂજાપો સાથે લઈ અને નદીએ ખભે ચુંદડી નાખીને નાહવા જાય છે ને કાઠા ગોરમા પૂજન કરવા જાય છે નદીએ નાય કાંઠા ગોરમાનું પૂજન કરી હરી કીર્તન ગાતા ગાતા એ પણ આ સાસુ અને પોતાની દેરાણીની સાથે પાછી આવે છે અને જેવી ઘરે આવે છે તો કાંઠા ગોરમા એની ઉપર ખૂબ સંતોષ પામ્યા છે અને એની ઉપર આશીર્વાદ ઉતાર્યા છે કાંઠા ગોરમાના આશીર્વાદને કારણે થઈને એને પાછા દીકરો નિશાળેથી આવ્યો વહુ પિયરથી વહુ બહુ સાસરેથી આવી દીકરી પિયર દીકરી સાસરેથી આવી બહુ પિયરથી આવી અને જેમ કાંઈ હતું પહેલાંની જેમ એ બધું જ હેમખેમ થઈ ગયું એનો જરા પણ દુઃખ એના જીવનમાં રહ્યું નહીં અને થોડા દિવસોમાં એ મોટી મોટીઓનું ઘર છે એ ભર્યું ભાદર્યું થઈ ગયું છે ત્યારથી એણે નક્કી કર્યું કે હવે જ્યારે જ્યારે પુરુષોત્તમ મહિનો આવે ત્યારે ત્યારે હું ભગવાન પુરુષોત્તમનો ભગવાનનું અનુષ્ઠાન કરીશ વ્રત કરીશ તપ કરીશ દાન કરીશ અને મારાથી જે કાંઈ થઈ શકે એ બધું જ કરીશ અને કાંઠા ગોરમાની પૂજા પણ હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરીશ તો આ પ્રમાણે કાંઠા ગોરમાનું એની ઉપર આશીર્વાદ ઉતર્યા છે જેવા આ કાંઠા ગોરમા આ મોટીઓને ફળ્યા એવા આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર અને સૌને ફળે કાઠાગોરમાં એવી શુભ અભ્યર્થના અસ્તુ હવે આપણે પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જે છે એનો પ્રથમ અધ્યાય સાંભળીશું એક વખતને વિશે વ્યાસજી કહે છે કે નૈમિષારણ્યના વનની અંદર અઠ્યાસી હજાર ઋષિમુનિઓ એક સત્ર કરવાને માટે એકઠા થયા છે સવારે વહેલા ઉઠી ઋષિ મુનિઓ પ્રાતઃ સંધ્યા વંદન કરે ભગવાનનું પૂજન અર્ચન કરીને એમાંથી જયારે એ નિવૃત્ત થાય એટલે યજ્ઞ કરવા બેસે બપોરે મધ્યાહન સંધ્યા કરે રાત્રે સાયમ સંધ્યા કરે સાંજે અને પછી જે સમય એની પાસે બચે એમાં હરિકથા એકબીજા કરે છે એવામાં થોડા દિવસ હજી તો ગયા નહીં હોય ત્યાં સુતપુરાણી ત્યાં વધાર્યા છે ખૂબ બધા ખૂબ રાજી થઈ ગયા કે સુતપુરાણી તો અનેક પુરાણોના જાણકાર છે માટે આપણને હવે એ રોજ નવી નવી પુરાણની કથાઓ કહેશે અને સુતપુરાણીને આગ્રહથી ત્યાં રાખ્યા છે કહ્યું કે તમે અમારું સત્ર ચાલે ત્યાં સુધી અહીંયા રહો અને અમને રોજ જુદી જુદી પુરાણોની કથા કહો આ પ્રમાણે કહી અને સુતપુરાણીને વ્યાસાસન ઉપર એમણે બેસાડ્યા છે સુદપુરાણી કહે છે કે તમે આજે હું તમને કહું છું કે હું બધા કાશી ક્ષેત્રે પ્રયાગ ક્ષેત્રે ગયો અને ત્યાં આગળ મેં જાણ્યું કે પરીક્ષિત રાજા છે એ અન્નસન લઈ અન્ન જળનો ત્યાગ કરી અને ગંગા કિનારે બેઠા છે એમને શાપ છે હું ત્યાં આગળ પરીક્ષિત મહારાજ પાસે ગયો ત્યારે સુખદેવજીની આજુબાજુ અનેક ઋષિ મુનિઓ બેઠા હતા અને પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજની સામે બેસી પ્રશ્નો પૂછતા હતા સુખદેવજી મહારાજ એમના પ્રશ્નોના ઉત્તર આપતા હતા અને ખૂબ સંતોષપૂર્વક એ ઉત્તરો સાંભળી અને પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો છે આ પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો એવું જોઈ અને નજરો નજર ત્યાંથી પછી નીકળી અને હે ઋષિ મને જ્યારે સમાચાર મળ્યા કે અઠ્યાસી હજાર ઋષિ મુનિઓના વન ની અંદર આ પ્રમાણે સત્ર કરી રહ્યા છે તો હું તમારા દર્શન માટે આવ્યો છું આજે તમારા દર્શન કરી અને હું ધન્ય થયો છું ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મા વ્રત કથાયામ પ્રથમોધ્યાય સમાપ્ત બોલો પુરુષોત્તમ ભગવાન કી જય

આ વિડીયો જો આપને પસંદ પડ્યો હોય તો નીચે લાલ કલરમાં જે સબસ્ક્રાઈબ લખેલું આવે છે એની ઉપર ક્લિક કરશો એટલે એક બેલની નિશાની આવશે એમાં ઓલ લખેલું હોય ત્યાં ક્લિક કરશો એટલે આખા મહિનાની અંદર રોજે રોજની કથાઓ અને મહાત્મ્ય પુરુષોત્તમ ભગવાનનું આપ સૌથી પહેલાં તમારા યુટ્યુબ ચેનલ ઉપર સાંભળી શકશો આજે બસ આટલું જ આવતીકાલની કથા આવતીકાલના વિડીયોમાં તમારી સમક્ષ લઈને અમે હાજર થશું અસ્તુ ગુરુદેવ દત્તા